तव कथामृतम तप्त जीवनम कविभिर्डितम कल्मषापहम श्रवणमंगलम श्रीमदादतम भुवि गिणन्ति ये भुरिदा जना। श्री रामकृष्ण कथामृत पर आपणे जे 184 चर्चाओ करी तेमां आपणे जोयुं के केवी रीते श्री रामकृष्ण देवना संपर्कमां आकस्मिक रीते मास्टर महाशय महेन्द्रनाथ गुप्तमां आवे छे अने तेवो जे आत्महत्याना इरादाथी निकळ्या हता इरादामांथी विच्युत थाय छे, एमने गुरु मळी जाय छे, नवुं जीवन मळी जाय छे અને કેવી રીતે તેઓ પછી શ્રી રામકૃષ્ણ પાસે અવારનવાર આવવાનો પ્રારંભ કરે છે। જે કંઈ વાર્તાલાપો શ્રી રામકૃષ્ણ દેવ ભક્તો સાથે કરતા એ બધા પોતાની ડાયરીમાં લખી રાખે છે અને એ જ ડાયરી શ્રી રામકૃષ્ણ કથામૃત પુસ્તક રૂપે પ્રકટ થાય છે। બંગાળીમાં, અંગ્રેજીમાં, વિભિન્ન ભાષાઓમાં એનો અનુવાદ થાય છે અને પછી દેશ વિદેશમાં કેવી રીતે આ લાખો પ્રતો એની વેચાઈ ગઈ અને કેવી રીતે આજે પણ હજારો હજારો લોકોના જીવનમાં શાંતિનું સિંચન કરી રહ્યું છે, અમૃતનું વર્ષણ એ કથામૃત કરી રહ્યું છે, એ બધી વાતો આપણે કરી હતી। શ્રી રામકૃષ્ણ કથામૃત કેવી રીતે વિભિન્ન શાસ્ત્રોને સમજવાનું શ્રેષ્ઠ શસ્ત્ર છે અને શાસ્ત્રોનો જાણે કે સાર, સર્વશાસ્ત્રનો સાર આ કથામૃતમાં આપણને મળે છે, એ બધી વાતો આપણે કરી હતી। શ્રી રામકૃષ્ણ કથામૃતના પ્રથમ ભાગના 10મા ખંડના પહેલા અધ્યાયની વાતો આપણે કરી રહ્યા છીએ કે જ્યારે શ્રી રામકૃષ્ણ દેવ સીથી બ્રાહ્મ સમાજમાં આવ્યા છે, બ્રાહ્મ સમાજી ભક્તો સાથે વાતો થાય છે। રવિવાર તારીખ 22 એપ્રિલ 1883 બપોર પછીનો સમય છે। શ્રી રામકૃષ્ણ દેવને પૂછવામાં આવ્યું હતું ઉપાય શું છે અને શ્રી રામકૃષ્ણ દેવ જવાબ આપ્યો અનુરાગ અને પ્રાર્થના। અને પછી પ્રશ્ન પૂછવામાં આવ્યો કે સંસાર ત્યાગશું સારો અને ત્યારે શ્રી રામકૃષ્ણ કહે છે સૌને માટે સંસાર ત્યાગ નથી, જેમના ભોગનો અંત આવ્યો નથી તેમને માટે સંસાર ત્યાગ નથી। બે આનાની પહેલેથી કંઈ નાશો ચડે એનો અર્થ છે કે જ્યારે વિવેક વૈરાગ્ય વધુ થાય, ભક્તિનો નશો વધારે થાય તો જ પછી સંસારમાંથી આસક્તિ પૂરીપૂરી નીકળી જાય। ત્યાં સુધી નિષ્કામ ભાવે કર્મ કરવાનો પ્રયાસ કરવો જોઈએ સંસારમાં રહીને। અને પછી કહે છે સંન્યાસી બહારથી ત્યાગ તેમજ મનથી ત્યાગ બંને કરે, પણ તમે લોકો મનથી ત્યાગ કરો। અને કહે છે કે જ્યાં સુધી ભોગાંત ન થાય ત્યાં સુધી ભોગનો અંત આવ્યો નથી તેમને માટે સંસાર ત્યાગ નથી। તો ભોગાંત એટલે શ્રી રામકૃષ્ણ કહે છે કામિની કાંચનના ભોગનો અંત, જે ઓરડામાં અથાણા, આંબલી અને પાણીનું માટલું હોય એ ઓરડામાં વિકારનો રોગી હોય તો તેને આરામ થવો કઠણથી પડે। પૈસા, ટકા, માન, મર્તબો, શરીર સુખ એ બધાનો એકવાર ભોગ થઈ ગયા વિના અને એમ ભોગોનો અંત આવ્યા વિના સૌ કોઈમાં ઈશ્વરને માટે આતુરતા આવે નહીં। કોઈ કોઈમાં આવી શકે કે જે લોકોનો ભોગનો અંત પૂર્વજન્મમાં આવી ગયો છે। અને બ્રાહ્મણ ભક્ત પછી પૂછે છે સ્ત્રી જાત ખરાબ કે મેં પુરુષો ખરાબ? આ પ્રશ્નની મીમાંસા આપણે કરી હતી કે મોટા ભાગના લોકોને મનમાં આવી જાતની ધારણા હોય છે। આપણા શાસ્ત્રોમાં પણ એવું બધું લખવામાં આવ્યું છે કે સ્ત્રીઓ તો નરકની ખાણ છે અને એ મોહિની રૂપે સ્ત્રીઓ પુરુષોને આવી રીતે માયામાં બદ્ધ કરે છે। એટલે એ સંદર્ભમાં બ્રાહ્મણ ભક્ત પૂછે છે કે મોટા ભાગના લોકો કહે છે સ્ત્રી જાત ખરાબ હોય છે, તો કોઈ કહે છે ના પુરુષો ખરાબ, તો ખરેખર સાચું શું છે? સ્ત્રી જાત ખરાબ છે કે અમે પુરુષો ખરાબ છે? અને અહીંયા એ પૂરી મીમાંસા કરી નથી, જેમ આપણે કહ્યું કે અત્યારે પુરુષ ભક્તો સાથે વાતો કરે છે, જ્યારે સ્ત્રી ભક્તો સાથે વાતો કરતા
ત્યારે સ્ત્રી ભક્તોને તેઓ સાવચેત કરતા પુરુષ ભક્તોને વિશે, પણ અહીંયા કારણ કે પુરુષો સાથે વાત થાય છે એટલે અહીંયા ફક્ત સ્ત્રીઓ સંબંધમાં એમણે કહ્યું કે બધી સ્ત્રીઓ કંઈ ખરાબ નથી. શ્રી રામકૃષ્ણ કહે છે વિદ્યારૂપી સ્ત્રી છે તેમ અવિદ્યારૂપી સ્ત્રી પણ છે. વિદ્યારૂપી સ્ત્રી ભગવાન તરફ લઈ જાય અને અવિદ્યારૂપી સ્ત્રી ઈશ્વરને ભૂલાવી દે, સંસારમાં ડૂબાડી દે. અને આ જે વિદ્યારૂપી સ્ત્રી અને અવિદ્યારૂપીની સ્ત્રી એ બંને મહામાયાનો જ અંશ છે. ભગવાનની માયાથી આ જગત સંસાર છે. આ માયાની અંદર વિદ્યા માયા અને અવિદ્યા માયા બંને છે. વિદ્યા માયાનો આશ્રય લેવાથી સાધુસંગ, જ્ઞાન, ભક્તિ, ઈશ્વરપ્રેમ, વૈરાગ્ય એ બધું થાય. અવિદ્યા માયા એટલે પંચભૂત અને ઇન્દ્રિયોના વિષયો, રૂપ, રસ, ગંધ, સ્પર્શ, શબ્દ, ઇન્દ્રિયોના ભોગની બધી વસ્તુઓ, એ બધા ઈશ્વરને ભૂલાવી દે. તો આવી રીતે શ્રી રામકૃષ્ણ કહે છે કે અવિદ્યા માયા, વિદ્યા માયા એ બંને એ જગદંબાનો જાણે કે ખેલ. અને જેમ આપણે કહ્યું કે એમાં સર્વ શાસ્ત્રોનો સાર છે, તો વિભિન્ન શાસ્ત્રોમાં આપણને આ જ વાત મળે છે, પણ એને જાણે કે આપણે ભૂલી ગયા છીએ. અને આપણે એ ખરેખર જે શાસ્ત્રોનો સાર ભૂલીને વચમાં વચમાં જે શાસ્ત્રોને બદલે થોડી જે વાતો પુરાણોમાં કરવામાં આવી કે જેને આપણે મુખ્ય શાસ્ત્રો કહેતા નથી. શ્રુતિ અને સ્મૃતિ, શ્રુતિ જે હોય છે એ છે ઉપનિષદો પર આધારિત, કે જેનો સંદેશ દરેક યુગ માટે એટલો જ મહત્વનો છે. અને સ્મૃતિ બને છે સમાજની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેટલાક નિયમો ઘડવામાં આવે છે. તો સ્મૃતિના કેટલાક નિયમો આજે પણ, માની લો મનુસ્મૃતિમાં કંઈક થોડી વસ્તુઓ હોય તો એ આજે ન ચાલે, બધી વસ્તુ આજે ન ચાલે, એવી જ રીતે કેટલીક સ્મૃતિમાં હોય એ ન ચાલે. પણ એ બંનેને જાણે કે આપણે મિક્સઅપ કરી, એ બંનેને એક સાથે ગ્રહણ કરી અને જાણે કન્ફ્યુઝનમાં પડીએ છીએ, આપણી બુદ્ધિ બહેર મારી જાય છે. અને ત્યાર પછી આવી જાતના પ્રશ્નો થાય છે કે સ્ત્રી જાત ખરાબ કે પુરુષો ખરાબ કે સ્ત્રીઓ તો નરકની ખાણ છે અને એ બધી વસ્તુઓ. અને એટલા માટે શ્રી રામકૃષ્ણ કહે છે કે વિદ્યારૂપીણી સ્ત્રી અને અવિદ્યારૂપીણી સ્ત્રી, બધી સ્ત્રીઓ ખરાબ નથી, નંબર પહેલી વાત. બીજી વાત છે આ બંને મહામાયાનો જ ખેલ છે. અને શ્રી દુર્ગા સપ્તસતીમાં કહે છે જ્ઞાની નામ અપી ચેતાંસી દેવી ભગવત હિ સા બલાદ આકૃષ્ય મોહાય મહામાયા પ્રયચ્છતી. આ જે દેવી ભગવતી છે, જગદંબા છે, એ જ્ઞાનીઓના ચિત્તને પણ આકર્ષણ કરે છે. બલાદ આકૃષ્ય મોહાય મહામાયા પ્રયચ્છતી, એ મહામાયા રૂપે આવી અને બળાત બળજબરીથી જ્ઞાનીઓના મનને પણ ખેંચી જાય છે. તયા વિસૃજતે વિશ્વમ જગદે તચરાચરમ સૈસા પ્રસન્ના વરદા નીળામ ભવતી મુક્તયે. અને એ જ વિશ્વની જે ચરાચર જગતની માતા, જે બધા વિશ્વનું સર્જન કરે છે, એ જ જ્યારે પ્રસન્ન થાય છે ત્યારે મનુષ્યને મુક્તિ આપે છે. સા વિદ્યા પરમા મુક્તેર હેતુ ભૂતા સનાતની. અને એ જે પરમા વિદ્યા છે, એ સનાતની પરમા વિદ્યા, એ મુક્તિના હેતુ બને છે. સંસાર બંધ હેતુશ્ચ સૈવ સર્વેશ્વરી. અને એ સર્વેશ્વરી સંસારના બંધન કરવા માટે પણ હેતુ બને છે અવિદ્યા રૂપે. તો વિદ્યારૂપીણી માયા, અવિદ્યારૂપીણી માયા એ બંને જગદંબાનું જ સ્વરૂપ છે. અને એટલે જ આ શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ ભાવધારાનું, શ્રી રામકૃષ્ણ વિચારધારાનું એ આ એક આગવું પાસું છે અને એક વિશિષ્ટ પાસું છે. અત્યાર સુધીના જે ધર્મો છે એ ઇન જનરલ મોટે ભાગે સ્ત્રીઓને ઘૃણા કરવાનું કહે છે. વિશેષ કરીને જે સંન્યાસી સંપ્રદાય હોય તો એ લોકો કહે કે સ્ત્રીઓને ઘૃણા કરવી, સ્ત્રીઓને માની લો ઘૃણા કરવાનું એક પ્રકારનો સંદેશો આડકતરી રીતે આપે છે. પણ શ્રી રામકૃષ્ણ શું કહે છે? એ કહે છે સ્ત્રીઓથી સાવધાન રહેવાનું, પરંતુ સ્ત્રીઓથી સાવધાન ભરે રહેવું પણ એમને ઘૃણા ન કરવી. અને એટલા જ માટે શ્રી રામકૃષ્ણ જ્યારે કહ્યું કે હું ચૈતન્ય લીલા નાટક જવા જઈશ, અને પછી ભક્તો કહ્યું અરે અરે એમાં તો બધી સ્ત્રીઓ અભિનેત્રીઓ એ બધો ચૈતન્યનો અને બધી પ્રકારના અભિનયનો ભાગ ભજવશે, તો કે શ્રી રામકૃષ્ણ કે તો શું થઈ ગયું, હું એમાં પણ મારી જગદંબાને જોઈશ, એમાં મારી આનંદમયનું દર્શન કરીશ. આ શ્રી રામકૃષ્ણનું વિશિષ્ટ દર્શન, કે તેઓ કહે તો છે કે સ્ત્રીઓમાં ખરાબ પણ સ્ત્રીઓ હોય,
સારી પણ હોય પણ છેવટે બધી છે જગદંબાના જ અંશો. એટલા માટે અવિદ્યા રૂપિણી સ્ત્રીથી સાવધાન અવશ્ય રહેવાનું, દૂરથી પ્રણામ કરવાના, પણ પ્રણામ અવશ્ય કરવાના અને એમને ઘૃણા કરવાની નથી. દ્રષ્ટિ બદલવાની વાત છે. કેટલાક સંપ્રદાયમાં સ્ત્રીઓને જોવાનો નિષેધ કરવામાં આવ્યો, તો એ પોતાની રીતે સાચા છે, કારણ કે એ જેટલો સંપર્ક થશે અને એમાંથી જ મોહ માયા બધું આવશે અને એમાંથી ઈશ્વરથી વિમુખ થઈ જશે. પણ શ્રી રામકૃષ્ણનો બીજો રસ્તો બતાવે છે કે જોવાની દ્રષ્ટિ બદલી નાખો, દ્રષ્ટિને બંધ કરવાને બદલે દ્રષ્ટિને જ બદલી નાખો કે એમાં એ પણ જગદંબાનો નિવાસ છે. એમાં પણ સાવધાન રહો, દૂર રહો, પણ એના અંદર જે અવિદ્યારૂપિણી ભરે હોય એની અંદર પણ જગદંબા છે. તો શ્રી રામકૃષ્ણ દેવ આવી રીતે કહે છે, વિદ્યારૂપી સ્ત્રી છે તેમ અવિદ્યારૂપી સ્ત્રી પણ છે. વિદ્યારૂપી સ્ત્રી ભગવાન તરફ લઈ જાય અને અવિદ્યારૂપી સ્ત્રી ઈશ્વરને ભૂલાવી દે, સંસારમાં ડૂબાડી દે. અને એટલા માટે અવિદ્યારૂપી સ્ત્રીથી સાવધાન વિશેષ રહેવું જોઈએ. પણ એ વિચિત્ર વાત છે કે આ બધું કોઈ આપણે સ્વીકાર કરતા નથી. અને એટલા જ માટે આ જેટલી સમસ્યાઓ થાય છે એ બધી સમસ્યા એને કારણે છે. તો પછી અન્ય જગ્યાએ શ્રી રામકૃષ્ણદેવ અવિદ્યારૂપિણી સ્ત્રીના બધા લક્ષણ બતાવે છે કે એનો ભોગમાં વધારે મન હોય, એ પતિને ખેંચી લે અને બધી ભોગની વસ્તુઓ તરફ લઈ જાય, મારે દરરોજ એની કંઈ ને કંઈ નવી ડિમાન્ડ હોય કે મારે આ ખરીદવું છે, મારે તે ખરીદવું છે, વધારે મેકઅપ કરે, વધારે એને ભોગની વસ્તુ જગ્યા પર રહી જાય, સત્સંગમાં જવા ન દે, સત્સંગની વસ્તુથી એને અળગો કરવાનો પ્રયત્ન કરે. આ છે અવિદ્યારૂપિણી સ્ત્રી. અને એ અવિદ્યારૂપિણી સ્ત્રી સાથે જો મેળાપ થઈ જાય તો પછી એ મનુષ્યને પછી ઈશ્વર તરફ આવવામાં બહુ વાર લાગે, બહુ દુઃખ ભોગવીને પછી આવે. આવું ઘણી વાર જોવામાં આવ્યું છે. અને એટલા જ માટે જ્યારે જે લોકો આધ્યાત્મિક પ્રગતિ કરવા માગે છે એ લોકોને અમે માન ના નથી પાડતા કે તમે વિવાહ કરો, કરો, સંન્યાસ પણ એક માર્ગ છે. અને સ્વામી વિવેકાનંદ કર્મયોગમાં કહે છે કે ગૃહસ્થાશ્રમ એ પણ એક માર્ગ છે અને આદર્શ ગૃહસ્થ અને આદર્શ સંન્યાસી બંને સમાન રૂપે મહાન છે. પણ શ્રી રામકૃષ્ણ જેમ કહે છે એમ આદર્શ ગૃહસ્થાશ્રમમાં રહો અને અનાસક્તિપૂર્વક સંસાર કરો, ઈશ્વરને ભૂલીને સંસાર નહીં પણ ઈશ્વરને સ્મરણ કરતા કરતા કરો. જો એવો સંસાર કરવો હોય તો એ શક્ય નથી જો અવિદ્યારૂપિણી સ્ત્રી સાથે વિવાહ થાય તો. પણ ત્યારે લગ્ન કરતી વખતે એ માણસ શું જોવે છે, એ છોકરો શું જોવે છે, બસ મારે તો ગુડ લુકિંગ જોઈએ, એજ્યુકેટેડ જોઈએ, ડિગ્રી હોલ્ડર જોઈએ. એ કોલેજમાં જેવી ડિગ્રી હોલ્ડર અને એનો સ્વભાવ, એનું રહેણી કરણી એવી જ જાતની છે, તો શરૂઆતમાં આ જ બધું જોયું અને પછી લગ્ન કર્યા પછી જોયું કે બસ હવે આ બધું આધ્યાત્મિક સાધનામાં ઝીરો થઈ ગયા. કેમ, એ જવા નહીં દે, એ સત્સંગમાં જવા નહીં દે. એને ખબર છે કે આજે સત્સંગ છે તો પહેલાથી સિનેમાની ટિકિટ ખરીદીને લાવશે. જોયું છે કેટલા બધા ઉદાહરણો. જે લોકો સંન્યાસી બનવા માંગતા હતા એવા છોકરાઓને પણ સાવ કટઓફ કરી નાખ્યા. એક વલ્લભ વિદ્યાનગરમાં છોકરો હતો, બહુ સરસ છોકરો, ભણતો હતો કોલેજમાં. જ્યારે વલ્લભ વિદ્યાનગર જવાનું થાય ત્યારે અવશ્ય મળતો, બહુ સરસ પુસ્તકો વાંચવાનું રાખ્યું, કોરસ્પોન્ડન્સ પણ કરતો. અચાનક કોરસ્પોન્ડન્સ બંધ થઈ ગયું, અચાનક, બહુ મુશ્કેલ. જે દર અઠવાડિયે, દર મહિને, બે મહિને એક પત્ર લખે, કેટલા બધા પુસ્તકો એણે વાંચ્યા, કેટલું સરસ એનો એ હતું. અને એવી આશા પણ મને હતી કે કદાચ એ સંન્યાસી પણ બની જશે, એટલી બધી આધ્યાત્મિક સાધનામાં લગ્ન હતી, મંત્રદીક્ષા પણ લીધી. પછી અચાનક કોરસ્પોન્ડન્સ બંધ થઈ ગયું. પછી 3-4 વર્ષ પછી અચાનક એ મુલાકાત થઈ, ત્યારે કહ્યું કે શું થઈ ગયું એકદમ, તો કે બસ કે માતા પિતાએ કહ્યું એટલે પછી લગ્ન કરી નાખ્યા. પણ લગ્ન કરી નાખ્યા તો શું થઈ, શું ગયું, લગ્ન કરી ગયા તો એ કોઈ ખરાબ વાત છે? લગ્ન કરી ગયા એના પછી પણ તમે આધ્યાત્મિક સાધના, તો શ્રી રામકૃષ્ણદેવ કહ્યું છે આધ્યાત્મિક સાધના કરી શકત ના, પણ ત્યારે હું સમજો નહીં, લગ્ન તો કરીને અવિદ્યારૂપિણી સ્ત્રી મળી ગઈ. બસ હવે એને જ્યારે ખબર પડે કે આ તો કોરસ્પોન્ડન્સ કરતા હતા, એટલે પેલા બધા પત્ર ફાડી નાખ્યા કે સ્વામીજી સાથે તમારે કોઈ વખત પત્ર લખવાનું નહીં. અને એ તો મોડર્ન, એને તો મોડર્ન એજ્યુકેટેડ જોતી હતી ને, ભણેલી ગણેલી જોતી હતી. અને પછી તો અમેરિકા ગયો હતો, અમેરિકામાં લગ્ન કર્યા હતા, છોકરી હતી ભારતની જ, ગામડાની છોકરી, પણ ભણેલી ગણેલી, કોલેજમાં એજ્યુકેટેડ. એટલે એને કે અમેરિકામાં બસ ભોગની વસ્તુઓ જોઈએ એને, અને અમેરિકન સ્ત્રીની જેમ જ બધું એને જોઈએ, ગામડાની જ હોવા છતાં પણ.
અને આનું બધું બંધ કરી દીધું, કોઈ દિવસ ચોપડી વાંચી નહીં. એટલું જ નહીં, શ્રી રામકૃષ્ણ દેવનો ફોટો હતો એને ફાડીને ફેંકી દીધો, ચોપડી ફાડીને ફેંકી દીધી. ધીસ ગાય ઇઝ રિસ્પોન્સિબલ, ધીસ ગાય ઇઝ રિસ્પોન્સિબલ. આ જે ગાય એનો શબ્દ વ્યવહાર કરે છે, ગાય, ધીસ ગાય, રામકૃષ્ણને ગાય કહે છે, ગાય, GUI, ગાય. ગાય એટલે કે જેને આપણે કહે ને કે જેમ કે આ બદમાશ આવી ગયો એવા જાતના, કે આ બદમાશ છે, આ આજ મારા ગૃહસ્થ આશ્રમમાં આગ ચાપવાનો હતો. એટલે કે આ જયારે જયારે કહેતો હતો મારે સત્સંગમાં જવું છે, આ જવું છે, એને જોઈ લીધું કે આનું મન ભોગમાં એટલા માટે નથી, મારી સાથે હંમેશા ફરવા નથી જતો, ફૂલ એ બધી જગ્યાએ પિકનિક આમાં નથી જતો ભોગમાં, કારણ કે એનું મન આ થોડુંક આધ્યાત્મિકતા તરફ છે, એના માટે જવાબદાર આ છે, ધીસ ગાય ઇઝ રિસ્પોન્સિબલ. એટલે એને દૂર કરો, અને સ્ટ્રિક્ટ વિજિલન્સ, યુ કેન નોટ ટોક ટુ એની સ્વામીજી, યુ કેન નોટ ગો ટુ એની આશ્રમ, યુ કેન નોટ ગો ટુ એની સત્સંગ. એવી જાતની અવિદ્યારૂપિણી સ્ત્રી ચાબુક લઈને બેસે. ચાર વર્ષ સુધી કહ્યું, અચાનક એ મુલાકાત થઈ, મેં કીધું તો થઈ ગયું, એકવાર તું એને લઈ આવ, એકવાર તું આશ્રમમાં લઈ આવ, કાંઈ વાંધો નહીં. એને એની એની ભાષામાં એને સમજાવી દેશું કે ભાઈ છેવટે બધાને આ દ્રષ્ટિ આવી પડશે, તમે ભોગ પણ ભોગવો, કાંઈ વાંધો નહીં. એને અત્યારે એમ લાગે છે કે અમે બધા દુશ્મન છીએ, એ દુશ્મનાવટનું એને એ કરી નાખશું. અને આ જે ગાય છે શ્રી રામકૃષ્ણ, એ ગાય કોણ છે એને સમજાવી દેશું, હી ઇઝ નોટ એ ગાય. પણ તું એને કંઈક લઈ આવ. પછી એણે કીધું, હા જરૂર લઈ આવીશ. ત્રણ વર્ષથી એ આપે છે મને પ્રોમિસ કે ના, આ વર્ષે દર વર્ષે આવે, એકવાર અમેરિકાથી આવે, દર વર્ષે કે ના આ વખતે મેં પ્રોગ્રામ કર્યો છે, જરૂરથી અમે આવશું. પણ પછી ઇન્ડિયાથી ફોન કરે કે આ ફલાણી મેરેજ સેરેમની, એની પત્ની સાથે જવાનું છે, એના પિયરમાં આવી જતું થઈ ગયું છે, પણ ના આવી શકે. અને ખબર છે અવિદ્યારૂપિણી સ્ત્રી આવવા જ નહીં દે, એ અવિદ્યારૂપિણી સ્ત્રી છે, નહીં આવવા દે, ખતમ. એટલા માટે આ શ્રી રામકૃષ્ણ કહે છે સાવધાન રહેવું જોઈએ. એનો અર્થ નથી એની અંદર જગદંબા નથી, પણ એની અંદર એ મૂકેલું જ છે, હજી એને ઘણી વાર લાગશે. તો અવિદ્યારૂપિણી સ્ત્રી જો ખરેખર આધ્યાત્મિક સાધના કરવી હોય તો પછી એવી રીતે લગ્ન કરવા. એવી જ રીતે સ્ત્રીઓ માટે પણ, ઘણી સ્ત્રીઓ છે એ પછી પૈસો જુએ, એજ્યુકેશન છે કે નહીં જુએ. જો તમે આધ્યાત્મિક સાધક હો તો પછી એ બધું નહીં જવાનું, તો પછી જોવાનું કે એના સંસ્કાર કેવા છે, એને આધ્યાત્મિકતા તરફ એનું વલણ છે કે નહીં. એ જો નહીં હોય શરૂઆતમાં અને પછી પાછળથી ગૃહસ્થ આશ્રમમાં કેટલું બધું દુઃખ, કેટલી એ એક આખી રિવર્સ જર્ની થઈ જાય. એટલા માટે ખાસ કરીને જે લોકો આધ્યાત્મિક સાધકો છે એ લોકો માટે આ બહુ જરૂરી છે કે જો મેરેજ કરે તો ભલે કરે, વિવાહ કરે, પણ ત્યારે આ જોઈ લે કે અવિદ્યારૂપિણી સ્ત્રી છે કે નહીં. એવી જ રીતે સ્ત્રીઓ જ્યારે વિવાહ કરે ત્યારે શરૂઆતમાં એ લોકો જોતા નથી, ત્યારે એ લોકોને લાગે છે હા કેટલું સરસ ઘર છે, કેટલો બધો બંગલો, ગાડી, આ બધું જુએ. પછી જ્યારે એને સત્સંગમાં જવું હોય તો પતિ દેવતા કે નહીં, દારૂ પીને રોજ આવીને મારે, પછી કે છે આ તો મારું બધું થઈ ગયું, ધર્મ કીધું કે, પણ તો કોણે કીધું તું? ત્યારે તમારે એ વખતે તમારે કરી અને પછી જવું જોતું હતું, પણ એ ત્યારે જોતા નથી, ત્યારે બહારનું જે ચાક ચળકાટ એ જુએ છે અને પાછળથી પસ્તાય છે. ને એવા ઘણા બધા લોકો છે કે જે લોકો વિવાહ પછી પણ આધ્યાત્મિક સાધનામાં ખૂબ આગળ વધી ગયા. કેમ? વિદ્યારૂપિણી સ્ત્રી મળી ગઈ, બંને સાથે મળી અને પછી સરસ ગૃહસ્થાશ્રમ કરે છે, બંને સત્સંગમાં આવે છે, બંને સાધના કરે છે અને એકબીકના પરિપૂરક બને છે. અને ખરેખર ગૃહસ્થ આશ્રમનો આ જ છે નિયમ. અને એટલા જ માટે પત્નીને પત્ની કહેવામાં નથી આવતી. ભારતીય શાસ્ત્રો પ્રમાણે, ભારતીય દર્શન, ભારતીય આપણા પરંપરામાં પત્નીને વાઈફ કહેવામાં નથી, પત્ની કહેવામાં નથી, એને સહધર્મિણી કહેવામાં આવે છે. કે બંને પતિ પત્ની એક સાથે ધર્મનું આચરણ કરીને બંને ઈશ્વર તરફ જશે, જે જીવનનો ઉદ્દેશ છે, એ જીવનના ઉદ્દેશ મેળવવામાં બધું સફળતા મળશે, વધારે જલ્દી થશે. કેમ? બંને એકબીજાના પરિપૂરક બનશે, બંને સાધના કરશે, બંને એકબીજાને પરિપૂરક બની અને જલ્દીથી એ મેળવશે. આ ગૃહસ્થ આશ્રમ જે અસલ જેનો ઉદ્દેશ છે એ ઉદ્દેશ ભૂલી જાય છે. એ ગૃહસ્થ આશ્રમ ઉદ્દેશ શું છે? અને વિવાહ કરવા ખાતર વિવાહ કરે છે અને પાછળથી પસ્તાય છે જ્યારે આધ્યાત્મિક સાધનામાંથી વિરત થાય છે. ઘણા વર્ષ લાગે છે, જે બધી સાધના બધી ધૂળધાળી થઈ જાય છે. કેટલો નિયમિત હતો એ છોકરો, આવા કેટલા, એકની વાસ્તુ નથી, કેટલા કેટલા છોકરાઓ ખતમ થઈ ગયા. જોકે કોઈ સમોળગો કોઈ સાધનાનો નાશ થતો નથી, કોઈને કોઈ દિવસે એ કર્મના ફળ પ્રમાણે એનો ફળ તો મળશે જ, કંઈ જશે નહીં, પણ બહુ વાર લાગે છે. પાછું એ રસ્તેથી પાછા વયા ગયા એમાંથી પાછું આવતા વાર લાગે છે, વિલંબ થાય છે, ઘણું બધું દુઃખ ભોગવવું પડે છે. જો એ ન કરવું હોય તો શ્રી રામકૃષ્ણ કહે છે આવી રીતે સાવધાન રહેવું જોઈએ. વિદ્યારૂપી સ્ત્રી છે તેમાં વિદ્યારૂપી સ્ત્રી પણ છે. વિદ્યારૂપી સ્ત્રી ભગવાન તરફ લઈ જાય અને અવિદ્યારૂપી સ્ત્રી ઈશ્વરને ભૂલાવી દે, સંસારમાં ડૂબાડી દે. ભગવાનની માયાથી આ જગત સંસાર છે,
एक बार श्री रामकृष्णदेव ए श्री रामकृष्णदेव अद्भुत अभिनेता था, अभिनय एमने एटलो बधो आवडतो तो क्यारेक क्यारेक श्री रामकृष्णदेव बहु मजा करता। एक दिवसे बधी बहनों बैठी थी, स्त्रीओ बैठी थी अने एमने श्री रामकृष्णदेवे एमनो मन बहलावा माटे ए पोते स्त्रीनो वेश धारण कर्यो, स्त्रीनो वेश धारण करी अने भाग पाठ भजवा मंडी गया। जो अविद्या रूपिणी स्त्री केवुं करे, केवी रीते आ लाज काढे पण पाछू थोड़ू थोड़ू जुए, पाछू केवी रीते बधाने आकर्षित करे, आवी रीते लटका करी करीने बधा कने बधी एटली हसे लोटपोट थई गई। हसता हसता तो हसता तो खरा, एना पछी ए लोकोने दुख थयुं, अरे अरे शुं आमे अमे आटली खराब छे। श्री रामकृष्ण तरत समझी गया आ लोकोने मनमां दुख थयुं छे। पछी के जुओ जुओ बधी स्त्रीओ कंई आवुं नथी होती, आ तमे अविद्यारूपिणी स्त्रीनी वात करी, विद्यारूपिणी स्त्री तो भगवान तरफ लई जाय, आ तमे अविद्यारूपिणी स्त्रीनी वात करी। अविद्यारूपिणी स्त्री आवी रीते पुरुषोने आकर्षित करे अने आवी रीते संसारमां डूबाड़ी दे। पण मुख्य वात छे श्री रामकृष्ण देव आवी रीते कहे छे विद्यारूपिणी स्त्री अविद्यारूपिणी स्त्री बन्नेमां ए ज जगदंबा छे, पण अविद्यारूपिणी स्त्री जे कारण के संसारमां डूबाड़े छे एटले एनाथी सावधान रहेवू। शक्ति एक ज काम करी रही छे पण आ शक्ति जे डूबाड़ी दे एनाथी सावधान रहेवानुं। ભગવાનની માયાથી આ જગત સંસાર છે, આ માયાની અંદર વિદ્યા માયા અને અવિદ્યા માયા બંને છે। વિદ્યા માયાનો આશ્રય લેવાથી સાધુ સંગ, જ્ઞાન, ભક્તિ, ઈશ્વર પ્રેમ, વૈરાગ્ય એ બધું થાય। અવિદ્યા માયા એટલે પંચભૂત અને ઇન્દ્રિયોના વિષયો, રૂપ, રસ, ગંધ, સ્પર્શ, શબ્દ, ઇન્દ્રિયોના ભોગની બધી વસ્તુ, એ બધા ઈશ્વરને ભૂલાવી દે। બ્રાહ્મ ભક્ત કહે છે અવિદ્યા જો અજ્ઞાનમાં રાખે તો પછી ભગવાને અવિદ્યા કરી છે શું કામ? બહુ જ મહત્વનો પ્રશ્ન કે અવિદ્યા પણ ભગવાને કરીને, છેવટે ભગવાન જ કરીને, તો અવિદ્યા કરી શું કરવા? અવિદ્યાથી જો આપણે ભગવાનને ભૂલી જતા હોઈએ અને અવિદ્યા આટલી જ બધી ખરાબ હોય અને જો આપણને અજ્ઞાનમાં રાખે તો પછી ભગવાને અવિદ્યા કરી શા માટે? શ્રી રામકૃષ્ણ કહે છે એ ઈશ્વરની લીલા। બસ આ એક જ શબ્દમાં બધું ઉડાડી દીધું, ઈશ્વરની લીલા। અને ઈશ્વરની લીલા એટલે ઈશ્વરની લીલા આપણને સમજમાં નહીં આવે, આપણી નાનકડી બુદ્ધિથી એક છટાક બુદ્ધિ, શ્રી રામકૃષ્ણ કહે એક છટાક બુદ્ધિ, એમાં એક શેર દૂધ ન આવે। એક એક છટાક બુદ્ધિ, એક છટાક પ્યાલો હોય એમાં એક શેર દૂધ નાખો આવે નહીં। એવી જ રીતે આ એક છટાક બુદ્ધિથી ઈશ્વરની લીલા સમજી શકાય નહીં, અનંત લીલા સમજી શકાય નહીં। એક જ શબ્દમાં આપી દીધો જવાબ, ઈશ્વરની લીલા। અંધકાર ન હોય તો અજવાળાનો મહિમા સમજાય નહીં, દુઃખ ન હોય તો સુખ સમજાય નહીં, નરસું એવું જ્ઞાન ન હોય તો સારું એવું જ્ઞાન ન થાય। નરસું અને સારું, અંધકાર અને પ્રકાશ, દુઃખ અને સુખ આ બંને અપોઝિટ છે। જ્યાં સુધી દુઃખ નહીં આવે ત્યારે સુખની મહિમા નહીં સમજાય, જ્યાં સુધી અંધકાર નહીં આવે તો પ્રકાશ નહીં સમજાય। ચોવીસે ચોવીસ કલાક માન લો પ્રકાશ જ પ્રકાશ હોય તો આપણને પ્રકાશનો કોઈ મહત્વ નહીં સમજાય, પણ કારણ કે અંધારું વચમાચમાં આવે છે એટલે આપણને પ્રકાશનો મહિમા સમજાય છે। તો આવી જ રીતે જ્ઞાન અને અજ્ઞાન, જ્ઞાનનો મહિમા સમજાશે, અજ્ઞાન છે એટલા માટે જ્ઞાન છે। તેમ વળી માથેનું છોતરું છે એટલે તો કેરી વધે અને પાકે, કેરી પાકે કેવી રીતે? બહાર છોતરું છે એટલા માટે, છોતરું ન હોય તો કેરી પાકે નહીં, કેરી પાકીને તૈયાર થઈ જાય એટલે છોતરું ફેંકી દેવાનું। માયારૂપી છોતરું હોય ત્યારે જ ક્રમે ક્રમે બ્રહ્મજ્ઞાન થાય। વિદ્યા માયા અને અવિદ્યા માયા કેરીના છોતરાની પેટે છે, બેયની જરૂર, છોતરાની પણ જરૂર છે કેરીની પણ જરૂર છે, કારણ કે જ્યાં સુધી છોતરું નહીં હોય ત્યાં સુધી કેરી પાકશે નહીં। એવી જ રીતે આ માયાનું બંધન છે, એ માયા જે છે એને કારણે જ બ્રહ્મનો પછી દર્શન થાય છે। માયા જ્યારે દૂર થશે ત્યારે બ્રહ્મના દર્શન થશે, પણ આવી માથાકૂટ કરવાની શું જરૂર ભાઈ? પાછી માયા નાખો અને પાછી માયા વાપસ પાછી લઈ લ્યો, એના કરતા બધા તો બ્રહ્મમાં જ વિલીન હતા, તો પછી આ શું કરો આટલી બધી ભાંજગળ કે માયામાં નાખો પછી માયામાંથી પાછા મુક્તિ મેળવો અને પાછા બ્રહ્મમાં જાઓ? તો બધા તો આપણે બ્રહ્મમાં જ વિલીન હતા, તો વચમાં અવિદ્યા લાવ્યા શું કરવા? તો કે એની ઈચ્છા, એની ઈચ્છા। આ તો ગજબની ઈચ્છા છે ભાઈ, તમારા ઈશ્વરની બહુ ગજબની ઈચ્છા છે। અરે આ અવિદ્યા માયા આવે એને કારણે અજ્ઞાનમાં પડે, એના માટે આટલું બધું દુઃખ થાય, મુક્તિ પ્રાપ્તિની આટલી બધી ઈચ્છા કરી, મુક્તિ માટે આટલા બધા પ્રયત્નો કરવા પડે, તો આપણે તો પહેલેથી મુક્ત હતા, તો પછી એ મુક્ત કરી દેતા કેમ નથી? એ ભગવાન બધાને તરતો તરત તેના ત્યાં અવિદ્યામાં કાઢી નાખે અને બધાને વિદ્યામાં આવી જાય અને બધાને ઈશ્વરના દર્શન થઈ જાય,
તો શ્રી રામકૃષ્ણ કહે છે ના, આ ડોસીમાનો ખેલ છે ને, એમાં ડોસીમાને અડકો તો ખેલ પૂરો થઈ જાય. ડોસીમાનો ખેલ એમાં શું છે, એ બધા આંખ બંધ કરીને રમે અને જ્યાં ડોસીમાને પકડે એ પકડી લીધું એટલે ખેલ પૂરો થઈ ગયો. ડોસીમા કે હજી ખેલ ચાલવા દો. અરે પણ એનો ખેલ ચાલે છે એમાં અમારી જીવ અમારું અમારી જાન નીકળી જાય છે, એનું શું, અમારા પ્રાણ નીકળી જાય છે? અરે કે કોના પ્રાણ નીકળે છે? તો કે અમારા. અરે તમે ક્યાં છો? એ જ જગદંબા, એ જ ભગવાન તો બધા રૂપોમાં થયા છે. એ વાત સાચી, પણ અત્યારે તો દુઃખને દુઃખ અમને થાય છે, ભોગવવું તમને પડે છે, કે એમાં બે છે જ નહીં. એ જ ઈશ્વર, એ જ પ્રત્યેક કણકણમાં વ્યાપ્ત છે, એ જ ઈશ્વર. અને પછી શ્રી રામકૃષ્ણ કહે છે બલિદાન કરવા વાળો પણ એ જ છે, બલિનો બકરો પણ એ જ છે, જે હલાલ છે એ પણ એ જ છે, મારવા વાળો પણ એ જ છે, અને મારવાનું યંત્ર એ પણ એ જ છે, અને જેનું બલિદાન થવાનું છે એ પણ એ જ છે. એક જ ભગવાન બધા રૂપોમાં છે, એ જ ભગવાન અત્યારે ભોગવી રહ્યા છે. પણ આ બધું આપણા મનમાંથી કોઈ સમજમાં આવી વસ્તુ નથી. એટલે શ્રી રામકૃષ્ણ એક શબ્દમાં સમજાવી દીધું, ઈશ્વરની લીલા આ નાના મગજથી સમજાશે નહીં, પણ આ છે ઈશ્વરની લીલા. હવે જે હોય તે હકીકત આ છે કે અવિદ્યા માયા અને વિદ્યા માયા બે છે. વિદ્યા માયા ભગવાન તરફ લઈ જશે, દુઃખ ઓછું પડશે. અવિદ્યા માયા સંસાર તરફ લઈ જશે, દુઃખ વધારે પડશે. એટલા માટે શ્રી રામકૃષ્ણ કહે છે વિદ્યા માયાથી સાવધાન રહેવાનું, અવિદ્યા માયાથી સાવધાન રહેવાનું. બ્રાહ્મણ ભક્ત કહે છે વારું, સાકાર પૂજા, માટી પથ્થરના બનાવેલા દેવતાની પૂજા, એ બધું શું સારું? શ્રી રામકૃષ્ણ સમજી ગયા બ્રાહ્મણ ભક્ત છે ને પ્રશ્ન કરશે જ, કારણ કે એ લોકો આ બધી વાતોથી બહુ જ એ લોકોને એના અગેન્સ્ટમાં હોય, એના વિરુદ્ધમાં હોય કે આ શું તમે લોકો પૂજા પાઠને બધું શું કરો છો? ઠીક છે, ઈશ્વરને માનો, નિરાકાર બ્રહ્મ છે એને માનો, પછી તમે મૂર્તિ પૂજા કરો અને માટીની પૂજા બનાવો અને પછી એને ભોગ આપો ને આ બધું તો બરાબર નથી. પણ શ્રી રામકૃષ્ણ પાસે તો એવી રીતે પૂછે છે, જાણે એનો ઓપિનિયન જાણવા માગે છે કે તમે અમારી સાથે સહમત છો ને કે આ બધું ધતિંગ છે, આ બધું બેકાર છે. વારું, સાકાર પૂજા, માટી પથ્થરના બનાવેલા દેવતાની પૂજા, એ બધું શું સારું? શ્રી રામકૃષ્ણ સમજી ગયા કે આ માનતા નથી. એટલે શ્રી રામકૃષ્ણ, તમે સાકાર માનો નહીં તેનો કાંઈ વાંધો નહીં, તમે નિરાકારમાં માનો છો ઠીક છે, તમારે માટે મૂર્તિ નહીં ભાવ, તમે લોકો ઠીક છે મૂર્તિ પૂજા ન કરો કાંઈ વાંધો નહીં, પણ તમે લોકો પ્રેમ ગ્રહણ કરજો, જેમ કૃષ્ણ ઉપર રાધાનો પ્રેમ સ્નેહ તેમ. સાકારવાદીઓ જે માં કાલી માં દુર્ગાની પ્રેમથી પૂજા કરે, માં કહીને કેટલું પુકારે કેટલું ચાહે, એ ભાવ તમે લેજો, મૂર્તિને ન માનો તો કાંઈ નહીં. શ્રી રામકૃષ્ણ દેવે સર્ટિફિકેટ આપી દીધો, કાંઈ વાંધો નહીં, તમને મૂર્તિ પૂજામાં વિશ્વાસ ન હોય પરંતુ ભક્તિ તો હોવી જોઈએ. તમે જગદંબાના નિરાકાર સ્વરૂપને ગ્રહણ કરો, નિરાકાર છે પણ ભક્તિ રાખો, પ્રેમ રાખો. બ્રાહ્મ ભક્ત, વૈરાગ કેમ કરીને આવે અને સૌને કેમ આવતો નથી? શ્રી રામકૃષ્ણ કહે છે ભોગોની શાંતિ થયા વિના વૈરાગ્ય આવે નહીં. નાના બાળકને ખાવાનું અને રમકડું દઈને મજાનું ભૂલાવી દેવાય, પણ જ્યારે ખાવાનું ખાઈ રહે અને રમકડાથી તેનું રમવાનું પૂરું થઈ રહે ત્યારે બા પાસે જવું છે એમ કહે, માની પાસે ન લઈ જાઓ તો રમકડું ફેંકી દે અને ચીસો પાડીને રડે. કેમ? પેટ ભરાઈ ગયું છે, હવે મીઠાઈ આપવાથી મીઠાઈ ગમે એટલી આપો નહીં, રમકડું રમવાથી રમકડું રમી રમીને રમતમાંથી એનું મન હવે વૈરાગ્ય, રમત પ્રત્યે વૈરાગ આવી ગયો છે, મીઠાઈ પ્રત્યે વૈરાગ આવી ગયો છે, એટલે બંનેને ફેંકે છે મારે મા પાસે જવું છે. એવી જ રીતે જીવમાં એવી સ્થિતિ થાય કે બસ મારે તો ભગવાનના દર્શન કરવા છે, ઈશ્વરના દર્શન કરવા છે, જગદંબાના દર્શન કરવા છે, મારે બા પાસે જવું છે, મારે મા જોઈએ મા જોઈએ. જ્યારે આવી જાતનું થાય એને સાચું વૈરાગ્ય કહેવાય, અને પછી તરત જ ઈશ્વરના દર્શન થાય. ભોગોની શાંતિ થયા વિના વૈરાગ્ય આવે નહીં. બ્રાહ્મ ભક્તો ગુરુવાદના વિરોધી, એટલે બ્રાહ્મ ભક્ત એ વિશે વાત કરે છે. બ્રાહ્મ ભક્ત આપણા મોડર્ન જેટલા જનરેશન બધા એની આ જ વાત, ગુરુનો શી જરૂર છે, ગુરુને શું કરો, આપણે માથું નમાવવું જોઈએ, આપણે પુસ્તક વાંચીને જ્ઞાન મેળવી લેશું, કેટલા બધા પુસ્તકો પ્રકાશિત થયા છે. તો આ મોડર્ન જે લોકો એજ્યુકેટેડ લોકો હોય એમાં આ પ્રોબ્લેમ હંમેશા હોય છે કે ગુરુમાં એ લોકોને શ્રદ્ધા હોય નહીં, ગુરુ બનાવવામાં શ્રદ્ધા હોય નહીં, ગુરુને પ્રણામ કરવા એ લાગે એ લોકોને સારું લાગે નહીં, અંદરનો જે અહંકાર એ લોકોને નડે. એટલે બ્રાહ્મણ ભક્ત પૂછે છે મહાશય,
गुरु न हो तो शुभ ज्ञान था ही नहीं। श्री रामकृष्ण कहे सच्चिदानंद गुरु, जो मानस गुरु रूपे चैतन्य करे तो जानवु के सच्चिदानंद ए रूप धारण करू छे। खरेखर गुरु कोण हो? सच्चिदानंद गुरु, ए जे ब्रह्म सच्चित आनंद स्वरूप जे ब्रह्म, एज खरेखर गुरु बनी शके। अने जो कोई मानस पासे थी खरेखर ज्ञान मळे तो ए मानवु के ए जे भगवान। बहु कठिन जगह ए भाई, ज्यां गुरु शिष्य नो मेळाप नहीं। कहे छे आ ए जग्या एवी छे कि ज्यां गुरु शिष्य नो मेळाप न थाय। एटले तो जनके गुरु सुखदेव ने कह्यु, जो ब्रह्म ज्ञान जोईए तो पहला दक्षिणा मूको। पहला दक्षिणा मूको केम? एक वार ब्रह्म ज्ञान थई गयो पछी तो अहम ब्रह्मास्मि जारे थई गयो, तमे ब्रह्म ने हूँ ब्रह्म, पछी तो भेद कई रहेशे नहीं। पछी कोण कोने दक्षिणा आपे ने कोण कोने प्रणाम करे, पछी तो तुम भी मिलिट्री हम भी मिलिट्री। एटले कहे छे ब्रह्म ज्ञान थया पछी गुरु शिष्य एवी भेद बुद्धि रहेवानी नहीं। ज्यां सुधी ईश्वर दर्शन न थाय त्यां सुधी ज गुरु शिष्य संबंध। एक वार स्वामी विवेकानंद कीधुं, मां आजकल जोउं छुं बधुं हवामां उड़े छे, बधुं हवामां उड़े छे एटले के बहु ऊंची स्थिति छे आध्यात्मिक ज्ञाननी। हवे जाणे हवामां बधुं उड़तो जो जाणे हूँ हवामां उड़ू छुं, बधुं जाणे उड़तुं जाय छे, बधुं हवामां उड़तुं जाय छे, एटलो आध्यात्मिक ज्ञान अत्યારે વચમાં આવી આધ્યાત્મિક સ્થિતિ થઈ ગઈ છે। માં શાદે હસતા કીધું, બેટા તું બધાય ભલા ને બધાને હવાઈ મુસાફરી કરાવજે, પણ મને પણ હવાઈ મુસાફરી નહીં કરાવતો, મને પણ હવામાં નહીં મૂકી દેતો। કે ના ના માં, જે જ્ઞાન ગુરુના ચરણોને ભૂલાવી દે એ શું જ્ઞાન છે, તમને હું કેવી રીતે ભૂલી શકું, એમ કરીને સ્વામી વિવેકાનંદ પ્રણામ કર્યા। તો મુખ્ય વાત છે કે જ્યારે બ્રહ્મ જ્ઞાન થાય ત્યાર પછી એ ગુરુ શિષ્યનો ભેદ રહે નહીં, બહુ વધારે પડતું થાય। એ થોડાક નીચેના લેવલ સુધી આવે ત્યાં સુધી બરાબર છે, પણ જ્યારે એ સમાધિ અવસ્થામાં ગયા ત્યારે ગુરુ શિષ્ય બંને એક થઈ ગયા। એટલામાં સંધ્યા થઈ। બ્રાહ્મ ભક્તો કોઈ કોઈ ઠાકુરને કહે છે, આપને હવે સંધ્યા કરવી હશે નહીં? શ્રી રામકૃષ્ણ, ના એમ નથી, એ બધા પહેલા પહેલા એકવાર કરી લેવા જોઈએ, ત્યાર પછી આચમની પંચપાત્ર તરભાણા કે નિયમોની જરૂર રહે નહીં। શ્રી રામકૃષ્ણ એ પરમહંસ અવસ્થામાં હતા, એમને તો 24 કલાક સંધ્યા ચાલે છે, એમને પછી સંધ્યા કરવાની જરૂર નથી। આ જે ગૌણી ભક્તિની વાત છે, શરૂઆતમાં સાધનાના પ્રારંભમાં આ બધું જરૂરી છે કે એમાં કહે છે આચમની જોઈએ, પંચપાત્ર જોઈએ, તરભણા જોઈએ, બધા નિયમ કરવા જોઈએ, સંધ્યા થાય ત્યાર પછી આ બધા નિયમો પ્રમાણે પૂજા કરવી જોઈએ। એ બધી ક્યાં સુધી છે કે જ્યાં સુધી ભગવાન પ્રત્યે સાચી ભક્તિ આવી નથી। જ્યારે ભગવાન પ્રત્યે એવી અદ્ભુત ભક્તિ આવી ગઈ કે 24 કલાક એમનું સ્મરણ થાય છે, 24 કલાક એમની મનમાં પૂજા થાય છે, પછી એ બાહ્ય પૂજા કે બાહ્ય ઉપચાર એની આવશ્યકતા રહેતી નથી। શ્રી રામકૃષ્ણદેવ એ સ્થિતિમાં આવી ગયા છે। તો શ્રી રામકૃષ્ણને જ્યારે આ રીતે કહેવામાં આવ્યું કે સંધ્યા થઈ હશે, આપણે સંધ્યા કરવી હશે નહીં, એટલે શ્રી રામકૃષ્ણ આ વાત કરે છે। ખંડ 10મો અધ્યાય 2 બ્રહ્મ તત્વ વેદાંત। સંધ્યા પછી આદિ બ્રહ્મ સમાજના આચાર્ય શ્રીયુત બેચારામે વેદી પર બેસીને ઉપાસના કરી। વચ્ચે વચ્ચે બ્રાહ્મ સંગીત અને ઉપનિષદમાંથી પાઠ થવા લાગ્યો। ઉપાસના થયા પછી શ્રી રામકૃષ્ણ સાથે બેસીને આચાર્ય કેટલીય વાતો કરી રહ્યા છે। શ્રી રામકૃષ્ણ, વારુ નિરાકર પણ સાચું અને સાકર પણ સાચું, આપ શું કહો છો? આચાર્ય કહે છે, જી નિરાકાર જાણે કે વીજળીનો પ્રવાહ, આંખે દેખાય નહીં પણ અનુભવ કરી શકાય। શ્રી રામકૃષ્ણ, આડકતરી રીતે શ્રી રામકૃષ્ણ દેવ બેચારામને ફરી પાછું મનમાં ઠસાવવા માંગે છે કે જે લોકો સગુણ સાકારમાં મૂર્તિ પૂજા માને એ લોકો પણ સાચા પથે જ છે। આ ઠસાવવા માટે ચર્ચા પાછી શરૂ કરી। આપણને આ ચર્ચાનું મહત્વ સમજાશે નહીં, કારણ કે આજે આપણે એટલા બધા લોકો મૂર્તિ પૂજાના વિરોધમાં નથી। ત્યારના વખતમાં બ્રિટિશ રાજ્યમાં બ્રિટિશ લોકોએ મૂર્તિ પૂજાનો એટલો બધો વિરોધ કર્યો હતો, અને જેટલા એજ્યુકેટેડ લોકો હતા એ લોકો જે મૂર્તિ પૂજા કરે એ લોકોને પોતા એમ સમજતા પોતે મોટો ગુનો કરી રહ્યા છે, મોટા મોટો ગુનો કરી રહ્યા છે મૂર્તિ પૂજા કરતી વખતે। અને બાકી બધા કોઈ પણ જો એજ્યુકેટેડ માણસ, જે ભણેલો ગણેલો હોય, યુનિવર્સિટીમાં કે કોલેજમાં જતો હોય કે અને એ જો કોઈ મૂર્તિ પૂજા કોઈ મૂર્તિને વંદન કરે તો એની બહુ ઠેકલી ઉડાવવામાં આવતી, એટલું જ નહીં એને હે દ્રષ્ટિથી જોવામાં આવતું। અને એટલા માટે ત્યારના વખતમાં સગુણ અને સાકાર પૂજા નિરાકાર પૂજા એના માટેના કેટલા બધા જાતના વાદ વિવાદ થતા,
કે ના મૂર્તિ પૂજા સમૂળગી નષ્ટ કરી દેવી જોઈએ. આ મૂર્તિ પૂજાને કારણે, માટીની પ્રતિમાની પૂજાને કારણે આપણો દેશ આટલો નીચે પડી ગયો. આ જે વિદેશીઓ ઠસાવ્યું હતું કે તમને તમારા દેશમાં ગરીબી શા માટે છે, તમારા દેશમાં આટલી બધી ગરીબી શા માટે છે, તમારો દેશ કેમ આટલો હજાર વર્ષથી ગુલામ થઈ ગયો, એનું કારણ છે કે તમારું ધર્મ બરાબર નથી. તમે લોકો આ મૂર્તિ પૂજા કરો છો અને માટીની પૂજા કરીને પથ્થર પૂજા કરો છો, એને કારણે તમારી આ ગરીબી છે. જો અમે લોકો પથ્થરની પૂજા નથી કરતા, અમારા દેશમાં કેવી સાહેબી છે. માટે તમારો ધર્મ તમે જ્યાં સુધી નહીં મૂકી દો ત્યાં સુધી આ થશે નહીં. અને એટલા માટે મોટા ભાગના એજ્યુકેટેડ લોકો, એ લોકો ખરેખર માનતા થઈ ગયા કે જ્યાં સુધી આ હિન્દુ ધર્મમાંથી બધા ક્રિશ્ચન નહીં બની જાય ત્યાં સુધી, બધા એને જ્યાં સુધી ક્રિશ્ચન નહીં બનાવી દે ત્યાં સુધી આપણા દેશનો ઉદ્ધાર નથી, એવી જાતનું એક સેક્શન આવ્યું. એટલે માઇકલ મધુસૂદન જેવા મહાન જે કવિ હતા એ લોકો ખરેખર ક્રિશ્ચન બની ગયા અને બધા એને કહે છે તમે ક્રિશ્ચન બનશો તો જ આપણા દેશનો ઉદ્ધાર છે. એમાંથી પછી રાજા રામમોહન રાય જેવા થોડા નીકળ્યા, એમણે કહ્યું ના ના ના, સાવ ક્રિશ્ચન બની જશું તો પછી આપણે વિદેશી સભ્યતામાં પૂરેપૂરો રંગાઈ જશું. એમણે બ્રાહ્મ સમાજ શરૂ કર્યો કે ના, બ્રાહ્મ સમાજ એટલે એમણે કહ્યું કે ના, બ્રહ્મને આપણે માનીએ છીએ. આપણો બ્રહ્મ પણ કંઈ જેવો તેવો નથી, બ્રહ્મની ઉપાસના આપણે કરવી જોઈએ. ઉપનિષદમાં પણ સારું સારું જ્ઞાન છે, પણ આ જે વચમાં આ બધું આવી ગયું છે, આ બધું ખોટું છે, અંધવિશ્વાસ છે, મૂર્તિ પૂજા છે, આ બધું ખોટું છે. અને એટલા માટે એમાંથી હિન્દુ શાસ્ત્ર હિન્દુ ધર્મથી કાઢી નાખો. જ્યાં સુધી આવા સુધારા આપણે હિન્દુ ધર્મમાં નહીં કરીએ ત્યાં સુધી આપણે બચી નહીં શકીએ. એટલે બે જ પ્રકારના પરિબળો ત્યારે કામ કરતા હતા. એક પરિબળ જે માનતું હતું કે હિન્દુ ધર્મ સૌથી ખરાબ છે, એને સમૂળગો નાશ થઈ જવો જોઈએ, જે હિન્દુઓ હતા એ લોકો જ માનતા હતા, જે લોકો સાવ પોતે પણ ક્રિશ્ચન બની ગયા હતા અને બીજા બધાને ક્રિશ્ચન બનાવવા માંગતા હતા. અને બીજા જેટલા કેટલાક હતા, બ્રાહ્મણ સમાજ નામનું થયું કે એ લોકો કહેતા હતા હા હિન્દુ ધર્મ બહુ જ ખરાબ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી, હિન્દુ ધર્મ સાવ સડી ગયો છે, હિન્દુ ધર્મમાં આ બધા જે મૂર્તિ પૂજા અને આ માટીની પ્રતિમાની પૂજાને આવી બધા જાતના દૂષણો આવી ગયા છે, એ દૂષણને કારણે આપણને આપણા દેશમાં ગરીબી ને બધું આવી ગયું છે. એટલા માટે એને તો આપણે કાઢી મૂકવું જોઈએ, પણ એમાં કોઈ સારી સારી વસ્તુઓ પણ છે. આપણા ઉપનિષદમાં જે જ્ઞાન આપ્યું હતું એ સારું હતું. એટલે બ્રહ્મની આપણે ઉપાસના કરીએ પણ મૂર્તિ પૂજાના ઘોર વિરોધ કરીએ. અને એટલા માટે બ્રહ્મ સમાજમાં જો કોઈ સદસ્ય બને તો પહેલાથી એને રિટર્ન ડિક્લેરેશન આપવું પડતું કે હું કોઈ પણ મૂર્તિ સામે નતમસ્તક થઈશ નહીં, અને જો નતમસ્તક થઈશ તો તે દિવસથી બ્રહ્મ સમાજની સદસ્યમાંથી ત્યાગ પોતાને કરવો પડશે. આવો સ્ટ્રિક્ટ નિયમ ત્યારે હતો. આ બધું ત્યારે આપણને ખબર પડે ત્યારે જ આપણે સમજી શકશું કે તે વખતે આ સાકાર પૂજા અને નિરાકાર પૂજાનો કેટલો બધો વાદ વિવાદ ચાલતો હતો. જે થોડાક લોકો જે પરંપરાવાદી હતા એ લોકો કહેતા હતા ના ના ના, મૂર્તિ પૂજા પણ સારી છે, સાકારવાદી પણ સારા છે, પણ એ કોઈ ત્યારે વાત સ્વીકારવા નતો, ખાસ કરીને એજ્યુકેટેડ કોઈ માણસ તો સ્વીકારવા તૈયાર હતું જ નહીં. જે લોકો મોડર્ન એજ્યુકેશનમાં ભણેલા હતા, ભણતા હતા, એ લોકો તો એના સખત વિરોધ કરતા હતા. અને એવે વખતે શ્રી રામકૃષ્ણ દેવ આવ્યા અને એમણે હિન્દુ ધર્મનો આવી રીતે પુનરુદ્ધાર કર્યો. એમણે એમ માફી ના માગી કે ના ના ના, અમે લોકો બહુ મોટી ભૂલ કરી કે અમે મૂર્તિ પૂજા કરતા હતા, બહુ મોટી ભૂલ હતી, પણ હવે અમે ભૂલ સુધારી લેશું, મૂર્તિ પૂજાને અમે જાકારો દેશું, પણ અમે લોકો આ બ્રહ્મની ઉપાસના માત્ર કરશું. આવી જે માફી માગવાને બદલે શ્રી રામકૃષ્ણ શું કર્યું, શ્રી રામકૃષ્ણ એમની સાધના એવી રીતે શરૂ કરી કે રામ માં કાળીથી તે સાધના શરૂ કરી દીધી. માં કાળીની પૂજા કરી, મૂર્તિની પૂજા કરીને એમણે મહાજ્ઞાન મેળવ્યું. એટલા માટે સ્વામી વિવેકાનંદ જે પહેલા બ્રાહ્મણ સમાજી હતા, જે સખત વિરોધી હતા, અને સ્વામી બ્રહ્માનંદજી મહારાજ એમના મિત્ર રાખાલ મહારાજને ખૂબ વળતા હતા, શું તમે ડિક્લેરેશન આપી દીધું અને પાછા તમે મૂર્તિ પૂજામાં ગયા? જે દિવસે એમણે જોયું કે માં કાળીની દર્શન કર્યા અને પ્રગે લઈ ગયા, તરત જ સ્વામી વિવેકાનંદ ખૂબ એમને વહીડ્યા, ઠપકો આપ્યો. હવે આ સંદર્ભમાં સમજી જાઓ કે જ્યારે શ્રી રામકૃષ્ણ દેવે તોતાપુરીને જગદંબાના મંદિરમાં જઈને પ્રણામ કરાવ્યા હશે, કેટલો આનંદ રામકૃષ્ણ દેવ થયો હશે. કેમ? આખા જગતનો ઇતિહાસ ત્યારે બદલાઈ ગયો કે તોતાપુરી જેવા વેદાંતવાદીઓ પણ માં કાળીને માનવા ગયા. એ તોતાપુરીનો મઠ છે, ત્યાં લુધાણા નામનો ત્યાં એમનો મઠ છે, આજે પણ છે, હરિયાણામાં છે, એ જોઈને આવી ગયા. અને ત્યારના વખતમાં વેદાંતવાદી સાધુઓ જગદંબાને માને નહીં, પણ તોતાપુરી ત્યાં જઈને દર વર્ષે જગદંબાની પૂજા શરૂ કરી, નવરાત્રિમાં આજ સુધી ચાલે છે એમના મઠમાં, આજ સુધી નવરાત્રિનો ઉત્સવ ત્યાં થાય છે. કોઈ જગ્યાએ વેદાંત મઠમાં નવરાત્રિનો ઉત્સવ થાય નહીં, પણ તોતાપુરી જે રામકૃષ્ણ દેવ પાસેથી શીખ્યા કે ના, બ્રહ્મને શક્તિ અભેદ, એ જ બ્રહ્મ જગદંબા રૂપે આવે અને એ જ જગદંબા ક્યારેક નિરાકાર પણ હોય અને ક્યારેક સાકાર પણ હોય. સાકાર આકાર નિરાકારા માં તમહી તારા ત્રિગુણ ધરા પરાત્પરા.
અને એટલા જ માટે એ સંદર્ભમાં આપણે જોઈ શકીએ કે જે દિવસે નરેન્દ્રનાથે આવી રીતે મા કાળીના દર્શન કર્યા અને એમની પાસે માંગ્યું, મા મને જ્ઞાન આપો, વિવેક આપો, ભક્તિ આપો, વૈરાગ આપો, મને બીજું કાંઈ નથી જોતું. અને એ દિવસે આખી રાત સ્વામી વિવેકાનંદે ત્યાં પરસાળમાં બેસીને આખી રાત આ જ ગીત ગાયું, મા ત્વમ હિ તારા ત્રિગુણો ધરા પરાત પરા. અને બીજે દિવસે શ્રી રામકૃષ્ણ એટલા આનંદમાં જે આવે છે, અરે અરે મારા નરેનને કાલીનો સ્વીકાર કર્યો છે, અરે અરે મારા નરેને મૂર્તિ પૂજાનો સ્વીકાર કર્યો છે, અરે અરે મારા નરેને કાલીની પૂજા, કાલે આખી રાત મા કાળીના ભજન ગયા છે, કાલે આખી રાત મા કાળી વિશેનું ભજન ગાયું છે, અરે મારા નરેને સ્વીકાર કર્યો છે. કેમ? એને ખબર છે કે એ જ નરેન પછી ગુરુ સમસ્ત જગતના ગુરુ બની અને ફરી પાછું મૂર્તિ પૂજા પ્રતિષ્ઠિત કરશે. અને એ મૂર્તિ પૂજા પ્રતિષ્ઠિત કરવાથી શું થશે? કરોડો કરોડો લોકો, જે લોકો નિરાકારની સાધના કરી નથી શકતા બિચારા, એને નિરાકારનું ધ્યાન થતું જ નથી, એ લોકો બધાએ પોતાના મનમાં એક જાતની ગિલ્ટી કોન્શિયસ ફીલ કરતા હતા, એક જાતનો પાપનો અનુભવ કરતા હતા. અરે અરે અમે પાપી છીએ કે અમે મૂર્તિ પૂજા કરીએ છીએ, અરે અમે કેવા હીન છીએ કે અમને આ નિર્ગુણ નિરાકારની ઉપાસના નથી કરતા, એવી જાતની જે હીન ભાવના એમનામાં આવી ગઈ હતી, અથવા તો મૂર્તિ પૂજામાંથી વિરત થઈ ગયા હતા. આવા કરોડો કરોડો લોકોને ધર્મના પથ પર આવવાનો એક સુઅવસર મળી જશે. અને એ કરોડો લોકો જ્યારે સુઅવસર આવશે તો કેટલો આનંદ, એ આનંદ શ્રી રામકૃષ્ણને નરેનને આવી રીતે મા કાળીના મહિના એટલા માટે એટલો બધો આનંદ થયો. જે આવે છે, અરે અરે મારા નરેને કાળી મહિના, અરે મારા નરેને કાળી માને માતા માની લીધા, આ આનંદ એટલા માટે છે કે ભવિષ્યમાં હજારો વર્ષો સુધી જે કરોડો કરોડો લોકો હવે આ ધર્મના પથ પર આવી શકશે. જો મૂર્તિ પૂજામાંથી તમે મૂર્તિ પૂજા કાઢી નાખો, કેટલા લોકો છે જે નિર્ગુણ નિરાકારની ઉપાસના કરી શકે, એનું ધ્યાન કરી શકે. અને એટલા માટે શ્રી રામકૃષ્ણ દેવે આટલા બધા પ્રયત્નો કરવા પડ્યા. અને એટલા જ માટે સ્વામી વિવેકાનંદ પાછળથી જ્યારે અમેરિકાથી પાછા ફર્યા ત્યારે ભાષણમાં કહે છે કે જુઓ, મૂર્તિ પૂજાના વિરુદ્ધમાં મેં ઘણું બધું સાંભળ્યું છે, હું પોતે બ્રાહ્મ સમાજમાં હતો અને પૂજે મૂર્તિ પૂજાનો સખત વિરોધી હતો, પણ એ મૂર્તિ પૂજા મૂર્તિ પ્રત્યે મેં ઘૃણા દાખવી, આટલી બધી ઘૃણા દાખવી, એ પાપના પ્રાયશ્ચિત રૂપે મારે એક એવા ગુરુનો સ્વીકાર કરવો પડ્યો જે માત્ર મૂર્તિ પૂજા દ્વારા જ આટલા મહાન બન્યા હતા, સૌથી મહાનમાં મહાન બન્યા હતા, એમના ચરણ તળે મને જ્ઞાન શીખવું પડ્યું. અને એટલા માટે આજે હું કહું છું, જો મૂર્તિ પૂજા દ્વારા તમને શ્રી રામકૃષ્ણ દેવ જેવા સંત મળતા હોય તો જરૂરથી મૂર્તિ પૂજા કરો. એમણે ત્યારે ઘોષણા કરી કલકત્તામાં, કેપિટલમાં, એ વખતના જમાનામાં એવી ઘોષણા કરવી કેટલી બહાદુરીનું કામ હતું, જ્યારે બાકી બધા એજ્યુકેટેડ લોકો મૂર્તિ પૂજાના સખત વિરોધમાં હતા. અને જે મૂર્તિ પૂજા કરે, મૂર્તિ પૂજાની વાત કરે, એને એ જાતિમાંથી બહાર ચ્યુત કરી દેવામાં આવતા, એ લોકોની જે એજ્યુકેટેડ જાતિમાંથી, અરે આ તો ગયો, ખતમ થઈ ગયું, ભણેલું ગણું બધું શૂન્ય મળી ગયું, બધું પાણીમાં ગયું તારું ભણવાનું, તું મૂર્તિ પૂજામાં લાગી ગયો તો તારું અને અભણમાં ભેદ શું રહ્યો? આવી જાતની જે એક સખત મૂર્તિ પૂજાના વિરોધમાં ત્યારે કરણ ચાલે થયો. એના સંદર્ભમાં તમે જુઓ કે શ્રી રામકૃષ્ણ એ વખતના જમાનામાં કેશવચંદ્ર સેનને મા કાળીનું નામ લેતા તો કમસેમ શીખવાડી દીધા, ભલે મૂર્તિ પૂજા સ્વીકાર ન કરાયો પણ માનું નામ લેતા શીખવાડી દીધા. અને કેશવચંદ્ર સેનની એટલી બધી ઇન્ફ્લુએન્સ હતી, આખું પરિવર્તન. આજે હિન્દુ ધર્મ, ત્યારે હિન્દુ ધર્મનો શ્રી રામકૃષ્ણ દેવે કેવી રીતે પુનરુદ્ધાર કર્યો? યદા યદા ધર્મસે ગ્લાનિર્ભવતી ભારત અભ્યુત્થાનમ અધર્મસે તદાત્માનમ સૃજામ્યહમ, જે વાત શ્રી કૃષ્ણ ભગવાને કરી કે ધર્મની જ્યારે હાનિ થાય છે તો આ સનાતન ધર્મની કેટલી બધી હાનિ થઈ હતી કે સનાતન ધર્મને બધા ઘૃણાની દ્રષ્ટિથી જોતા હતા એજ્યુકેટેડ લોકો. ત્યારે સનાતન ધર્મ ઉદ્ધાર કેવી રીતે શ્રી રામકૃષ્ણ દેવ કર્યો? બ્રાહ્મ સમાજના સૌથી મોટા લીડરને પકડા, કેશવચંદ્ર સેન, અને કેશવચંદ્ર સેનને માતાના મંદિરમાં બોલાવી અને માતાનું નામ કરતા શીખવાડ્યા. અને એ જ કેપિટલમાંથી સૌથી હોનહાર વિદ્યાર્થી નરેન્દ્રનાથને લીધા, એને લઈ અને એને મૂર્તિ પૂજામાં વહેડા અને હિન્દુ ધર્મનો સ્વીકાર કરાવ્યો. અને તોતાપુરી એ વખતના સૌથી મહાનમાં મહાન જે યોગી અદ્વૈત વેદાંતના, એને લાવ્યા અને એને પોતાના ગુરુ બનાવી અને શિષ્ય બનીને પણ ગુરુનું પાછું આસન ગ્રહણ કરી એને પણ આ મૂર્તિ પૂજામાં નાખી. અને જે સનાતન ધર્મ જેવી રીતના હતો બાકી બધાએ પણ પુનરુદ્ધાર કર્યો, રામચંદ્ર મોહને કર્યો, રામમોહન રાયે કર્યો, બ્રાહ્મણ સમાજે કર્યો, પણ એ લોકોએ કેવી રીતે કર્યું? માફી માગતા માગતા કર્યું, ના ના મારી બહુ ભૂલ થઈ ગઈ. પણ શ્રી રામકૃષ્ણ દેવે જેવો સનાતન ધર્મ હતો એવો ને એવો, એમાં કોઈ પણ જાતના પરિવર્તન કર્યા વગર, કે ભલે ને ગમે તે ગમાર વ્યક્તિ પણ જો મૂર્તિ પૂજા કરતી હોય એ પણ એટલો જ મહાન છે. આ મહાનતા સનાતન ધર્મને પોતાના ઓરિજિનલ રૂપમાં જે મહાનતા આપી અને પુનરુદ્ધાર કર્યો એ છે શ્રી રામકૃષ્ણનું અભિનવ પ્રદાન. એટલા માટે અવતાર કે એ આખા યુગનું સર્જન કર્યું અને એ જે ધર્મ, જે સનાતન ધર્મ જે ફરી પાછો એનો પુનરુદ્ધાર કર્યો આવી રીતે કર્યો. અને એટલા જ માટે
શ્રી રામકૃષ્ણ કહે જી નિરાકાર જાણે કે વીજળીનો પ્રવાહ આંખે દેખાય નહીં પણ અનુભવ કરી શકાય જે આચાર્ય કહે છે. શ્રી રામકૃષ્ણ કહે છે હા બે સાચા, સાકાર નિરાકાર બે સાચા, એકલું નિરાકાર જ ખરું એમ કહ્યું શેના જેવું ખબર છે, જેમ કે શરણાઈ વગાડનારોમાંથી એક જણ માત્ર પો 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 વગાડે રાખે તેની શરણાઈના સાત કાણા હોવા છતાંય જ્યારે બીજો એક જણ જુઓ કેટલી રાગ રાગણી બજાવે, એ રીતે સાકારવાદીઓ જુઓ તેઓ ઈશ્વરની સાથે કેટલો આનંદ કરે, શાંત દાસ્ય સખ્ય વાત્સલ્ય મધુર એમ વિવિધ ભાવે આનંદ કરે. વાત એમ છે કે અમૃત કુંડમાં કોઈ પણ રીતે પડવું પછી એ પ્રાર્થના કરીને હો કે કોઈ ધક્કો મારે ને તમે કુંડમાં જઈને પડો, બેનું એક જ ફળ બે રીતે અમર થવાય. બહુ સુંદર વાત કરે શ્રી રામકૃષ્ણ કે તમે બાજુમાં બેઠા હો અને અમૃત કુંડ હોય અને તમે જેમાં જઈને પડો અમૃતનું પાન કરવા માટે તો પણ તમને અમૃત કુંડનું અમૃત મળી જાય, અને કોઈ તમને જબરદસ્તી ધક્કો મારે તો પણ એ અમૃતનું પાન થઈ જાય. આવી જ રીતે શ્રી રામકૃષ્ણ બંનેમાં ફળ તો એક જ છે, બંને રીતે અમર થવાઈ જાય. એવી રીતે આ ઈશ્વર જે છે એ નિર્ગુણ નિરાકાર પણ છે, સગુણ સાકાર છે. તો તમે જે રીતે પણ તમે એનો સ્વીકાર કરશો તમને અમૃત મળવાનું છે. કદાચ તમે નિર્ગુણ નિરાકારનો સ્વીકાર કરો તમને અમૃત મળવાનું, પણ કારણ કે કોઈ નિર્ગુણ નિરાકારનું ધ્યાન નથી કરી શકતું, હજી લો લેવલમાં છે, નિમ્ન સ્તરમાં એનું મન છે, મૂર્તિ પૂજા કરે છે, એને પણ અમૃત પ્રાપ્ત થવાનું જ છે. બ્રાહ્મ સેવાજીઓ માટે પાણીને બરફની ઉપમા સારી. સચ્ચિદાનંદ જાણે કે અનંત જળ રાશિ, મહાસાગરનું જળ ઠંડા પ્રદેશોમાં ઠેક ઠેકાણે જેમ બરફનો આકાર ધારણ કરે તેવી રીતે ભક્તિરૂપી ઠંડીથી એ જ સચ્ચિદાનંદ ભક્તને માટે સાકાર રૂપ ધારણ કરે. ઋષિઓએ એ અતિન્દ્રિય ચિન્મય રૂપનું દર્શન કર્યું હતું તેમજ તેમની સાથે વાત કરી હતી. ઋષિ મુનિઓએ અતિન્દ્રિય રૂપ, આંખથી દેખાય નહીં રૂપ નહીં, નિરાકારનું એમણે ધ્યાન કર્યું, નિરાકારનો એમણે સાક્ષાત્કાર કર્યો હતો, પણ સાથે સાથે એમની સાથે વાત પણ કરી હતી. ભક્તનું પ્રેમનું શરીર તેના ભાગવતી તનુ વડે એ ચિન્મય રૂપના દર્શન થાય. શ્રી રામકૃષ્ણને કહ્યું બંને સાચા. ઋષિમુનિએ ધ્યાનના વખતમાં જે સચ્ચિદાનંદનું દર્શન કર્યું નિરાકારનું બરાબર છે, એ પણ સાચું, એને પણ અમૃત મળ્યું, પણ ભક્ત જે છે એને પણ અમૃત મળશે. કેમ? એનું પ્રેમનું શરીર થઈ જાય, જ્યારે આખું શરીર એનું પ્રેમમય બની જાય, પ્રેમનું ચિંતન કરતા કરતા, ભક્તિનું ચિંતન કરતા ભક્તિમય તનુ થઈ જાય, એનું નામ એને થઈ જાય ભાગવતી તનુ. અને જ્યારે ભાગવતી તનુ થાય ત્યારે એના વડે એ ચિન્મય રૂપના દર્શન થાય. ઈશ્વરના દર્શન એ ક્યારે થાય? જ્યારે ભાગવતી તનુ થાય, એ દિવ્ય ચક્ષુ એને મળે ભક્તિની ગરિમાને કારણે. વળી એમ છે કે બ્રહ્મ અવાંગ મનસ ગોચર, જ્ઞાન સૂર્યના તાપથી સાકાર બરફ ઓગળી જાય. બ્રહ્મ જ્ઞાન થયા પછી, નિરુકલ સમાધિ થયા પછી પાછું એ જ અનંત વાક્ય મનથી અતીત અરૂપ નિરાકાર બ્રહ્મ. આજે બ્રહ્મની ઉપાસનાની વાત કરી, બ્રહ્મની વાત કરી, શાસ્ત્રમાં કહ્યું અવાંગ મનસ ગોચરમ, એ વાક્ય અને મનથી અતીત છે. એટલે શ્રી રામકૃષ્ણ દેવની આરતીમાં સ્વામી વિવેકાનંદ પણ કહે છે નમો નમો પ્રભુ વાક્ય મનાતીત, વાક્ય અને મનથી અતીત છે. પણ મન વચન એક આધાર, પણ એ મનમાં પાછા મન અને વચનના પાછા એક એકમાત્ર આધાર છે, બંને છે, નિર્ગુણ નિરાકાર પણ છે, સગુણ સાકાર પણ છે. એ જ બ્રહ્મ, એ જ રામકૃષ્ણ દેવ રૂપે છે, એ જ પાછા નિર્ગુણ નિરાકાર છે. તો કહે છે વાક્ય મનથી અતીત અવાંગ મનસ ગોચર, એ જે ઉપનિષદ સાહેબ કહ્યું એ વાત સાચી, પણ એ જ જે બ્રહ્મ અવાંગ મનસ ગોચર વાક્ય મનથી અતીત સચ્ચિદાનંદ રૂપ પણ શું થાય? એ અનંત સાગર પણ ક્યાં ક્યાંક ભક્તિને કારણે થીજી જાય અને રૂપ ધારણ કરે. એ બરફ ક્યારેક ક્યારેક શું રૂપ ધારણ કરે? ગણેશજીનું રૂપ ધારણ કરે, ક્યારેક શિવજીનું રૂપ ધારણ કરે. જોયા હો અમરનાથમાં, અમરનાથમાં એ જ પાણી, એ નિર્ગુણ નિરાકાર, એ વરસાદ વરસે અને પછી એ બરફ થાય અને બરફનું કેવું સુંદર રૂપ જુઓ ત્યાં અમરનાથમાં, એટલું મોટું શિવલિંગ થઈ જાય અને બાજુમાં પાછા ગણેશજીની મૂર્તિ પણ બને છે, એ વિભિન્ન રૂપ ધારણ કરે. તો એ જ બ્રહ્મ, નિર્ગુણ નિરાકાર બ્રહ્મ ભક્તિથી થીજી જઈ અને સગુણ સુખ રૂપ ધારણ કરે છે. જે સગુણ એ જ સાકાર, સગુણ સાકાર એ જ નિર્ગુણ નિરાકાર, આ શ્રી રામકૃષ્ણદેવ વારંવાર સમજાવે છે. તો એનો અર્થ શું છે? જે લોકો નિર્ગુણ નિરાકારમાં માનતા હોય એ લોકોએ સગુણ સાકારવાદીઓની નિંદા કરવાની નથી, એમ સમજવું નથી કે હે દૃષ્ટિથી જોવાનું નથી. આ વાત શ્રી રામકૃષ્ણ વાત વાત કરે સમજાવે છે. કહે છે શ્રી રામકૃષ્ણ બ્રહ્મનું સ્વરૂપ મોઢેથી બોલી શકાય નહીં, ત્યાં મૂંગા થઈ જવાય. અનંતને મુખેથી બોલીને કોણ સમજાવે? પંખી ગમે તેટલું ઉપર ચડે ને તેની ઉપર એથી વધુ છે જ, આપ શું કહો છો? શ્રી રામકૃષ્ણ દેવ પંડિતને પકડા,
હવે પંડિત શું કરે બિચારા, કે તમે શું કહો છો? હું કહું છું ઈશ્વર અનંત, તમે શું એમ કહો છો અસીમ? તમે પકડી લીધા, આટલું જ છે, એનાથી વધારે કાંઈ નથી. અરે પક્ષી ગમે એટલું ઉપર છે, અમે એકદમ નિર્ગુણ નિરાકારને પકડી લીધા, એનાથી ઉપર કાંઈ નથી. શ્રી અદ્ભુત વાત કરે છે, એ સગુણ સાકાર પણ છે, નિર્ગુણ નિરાકાર પણ છે, અને એનાથી વિશેષ શું છે? આપણે શું બોલીએ, આપણે મોઢેથી શું બોલાય? એ જે અનંત છે એ તમે સીમિત મોઢા દ્વારા, એને તમે સીમિત મન દ્વારા, સીમિત મોઢા દ્વારા તમે એની વ્યાખ્યા કરશો, સીમિત મન દ્વારા તમે જાણશો. જો તમે પંડિત હો તો સ્વીકાર કરો કે ના, આટલું જ છે, એનાથી ઉપર નથી. શ્રી રામ આચાર્ય કહે, જી હા, વેદાંતમાં એ પ્રમાણે જ છે. પછી શ્રી રામકૃષ્ણ કહે છે, મીઠાની પુતળી સાગર માપવા ગઈ હતી, એને પાછી ફરી આવીને કઈ સમાચાર આપ્યા નહીં. એક મત પ્રમાણે એવું છે કે સુખદેવ વગેરે સચ્ચિદાનંદ સાગરના દર્શન સ્પર્શન કર્યા હતા, તેમાં ડૂબકી મારી ન હતી. સુખદેવ એવા બ્રહ્મજ્ઞાની, એ પણ એમણે માત્ર સાગરના દર્શન સ્પર્શન કર્યા હતા, ડૂબકી મારી ન હતી. અને તમે શું એમ સમજો, તમે ડૂબકી મારી છે અને તમે આખું બ્રહ્મ સમજી લીધો, અને બ્રહ્મ સિવાય, બ્રહ્મ નિરાકાર નિરાકાર સિવાય કાંઈ નહીં થઈ શકે. આટકતરી રીતે શ્રી રામકૃષ્ણ સમજાવે છે, ક્યારે એમ નહીં કહેતા ઈતિ ઈતિ ઈતિ, બ્રહ્મ આનાથી વધારે કંઈ થઈ શકે નહીં, નિર્ગુણ નિરાકાર છે બસ, એના સિવાય બીજું કંઈ થઈ શકે નહીં. શ્રી રામકૃષ્ણ આટકતરી રીતે સમજાવી દીધું કે બ્રહ્મની તમે શું વ્યાખ્યા કરશો, બ્રહ્મને તમે સેવી રીતે સમજાવશો, તમે બ્રહ્મને શું સમજો છો. ત્યારે શ્રી, અને પછી શ્રી રામકૃષ્ણ, મેં વિદ્યાસાગરને કહ્યું હતું કે બધી વસ્તુ એકઠી થઈ ગઈ છે, એઠી થઈ ગઈ છે, પરંતુ બ્રહ્મ એઠું થયેલ નથી. એટલે બ્રહ્મ શું એ કોઈ મોઢેથી બોલી શક્યું નહીં, મોઢેથી બોલીએ એટલે વસ્તુ એઠી થાય. વિદ્યાસાગર પંડિત હતા, એ સાંભળીને ખૂબ રાજી થયા હતા. મેં સાંભળ્યું કે કેદારની પેલી પાર પેલી બાજુએ બરફથી ઢકાયેલા પહાડો છે, તેના ઉપર ખૂબ ઊંચે ચડીએ તો પાછું આવી શકાય નહીં. જેઓ ખૂબ ઊંચે શું છે ત્યાં જવાથી કેવી અવસ્થા થાય વગેરે બધું જાણવા ગયા છે, તે પાછા આવીને સમાચાર આપ્યા નથી. કોણ સમાચાર આપે? ગયા એ ગયા, બિચારી પુત્રી ગઈ સાગર માપવા ફૂટપટ્ટી લઈને, ફૂટપટ્ટીએ ગઈ અને મીઠાની પુતળીએ ગઈ, કોણ આવીને ખબર આપે? એવી જ રીતે એ નિર્ગુણ નિરાકાર પરબ્રહ્મ, એ બ્રહ્મ તો અનંત છે, એની તમે ક્યાંય એમ કહી શકશો આટલો બ્રહ્મ ને આટલો નથી, એ મૂર્તિ નથી શકે, નામ નથી શકે. અરે એની પાસે અનંત શક્તિ છે, એ ધારે તે રૂપ ધારણ કરી શકે, અને એ જ અનંત પણ થઈ શકે, રૂપ વગરના પણ થઈ શકે. તો શ્રી રામકૃષ્ણ દેવ કેટલી બધી ઉપમા દ્વારા વારંવાર સમજાવે છે, ક્યારે એમ નહીં માનતા કે અમે બ્રહ્મને બધું સમજી લીધું અને અમે એમ જેમ સમજીએ છીએ નિર્ગુણ નિરાકાર જ બ્રહ્મ થઈ શકે, બાકી બધા જે લોકો બ્રહ્મની આવી રીતે ઉપાસના કરે છે એ લોકો બધા ખોટા છે, એ લોકો બધા અંધવિશ્વાસી છે, અને એ લોકો ધર્મ સમજ્યા નથી. આવી હે દ્રષ્ટિથી નહીં જોતા, બ્રહ્મ સમાજીને પ્રેમથી બધું સમજાવે છે. અને કેટલી બધી એ વાતો કરે છે, ઈશ્વરના દર્શન થયે માણસ આનંદથી વિવર થઈ જાય, ચૂપ થઈ જાય, પછી સમાચાર આપે કોણ અને સમજાવે કોણ? એ સમાધિ અવસ્થામાં ગયા પછી કોણ કોને સમજાવે? એ તો બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતી, એ બ્રહ્મ સાથે નિરાકાર અનંત સાથે અનંત મળી ગયો, કોણ કોને સમજાવે? અને એ જ આ વેદાંતની બધી વાતો શ્રી રામકૃષ્ણ બધી સમજાવે છે, અત્યંત સરળમાં સરળ ભાષામાં, અત્યંત સરળ ઉદાહરણ દ્વારા. જે વાત કહી કે સર્વશાસ્ત્રનો સારામાં આવી ગયો, વેદાંતનો સાર આવી ગયો, ઉપનિષદનો સાર આવી ગયો, દુર્ગા સપ્તસતીનો સાર આવી ગયો, ગીતાનો સાર આવી ગયો, દરેક શાસ્ત્રોને સમજવાનો સર્વશ્રેષ્ઠ શસ્ત્ર છે શ્રી રામકૃષ્ણ કથામૃત. અને શાસ્ત્રોનો સાર બધો આવી ગયો આમાં કથામૃત. કથામૃત સાથે રાખો પછી બીજા કોઈ અસ્ત્રો રાખવાની જરૂર નથી, શ્રેષ્ઠ અસ્ત્ર અને શ્રેષ્ઠ શસ્ત્ર, આ અસ્ત્ર દ્વારા બધું થઈ જશે. આખા આધ્યાત્મિક સાધનામાં જે આગળ બધું હશે એ બધું થઈ જશે, એવું અદભુત એ શસ્ત્ર છે અને અદભુત શાસ્ત્ર છે, અદભુત અસ્ત્ર છે. તો એની આગળની ચર્ચા આપણે આવતા રવિવારે પાછું પ્રારંભ કરીશું, આજે અહીં જ વિરમીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ, અંતિ શાંતિ, અંતિ શાંતિ, અંતિ શાંતિ, અંતિ શાંતિ, અંતિ શાંતિ, અંતિ શાંતિ.